તો મને તો યાદ આવી ગયું, મોટું પટલું ગીજોડી કાર્ટૂન જોયું જ હશે. ફ્યુ મોમેન્ટ્સ લેટર. હર મહાદેવ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ગાઈસ. આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો અને એકદમ બધા ફેમિલી સાથે, સબ ફેમિલી સાથે મોજમાં હશો. તો આજનો વ્લોગ રહેશે ઓનલી ફોર તમારો ભાઈ, તમારા આગળ રેસીપીનો વ્લોગ લાગશે. તો ચલો ફટાફટ આપણે સ્ટાર્ટ કરશું રેસીપી. ચલો ડિનર. તો મમ્મી તમે શું બનાવો છો ડિનરમાં? નાની મોટી રેસીપી જોવા મળશે. તો આની અંદર પેલા તો આપણે લઈ લીધો છે મેદાનો લોટ, એની અંદર આપણે નમક નાખી દીધું લાગે તમે, હે ને, સ્વાદ અનુસાર નમક પણ નાખી દીધું, કેમ કે આપણે લેટ પડી ગયા, તો પણ હું તમને બતાવું. પછી એના પછી અજમો નાખ્યો છે, અને પછી એના પછી તેલ એની અંદર કેટલું નાખ્યું, અંદાજ એક ડેકલી નાખ્યું છે બેન? હા, તો ગાઈઝ એક ડેકલી તેલ નાખ્યું છે. તો ગાઈઝ આપણે તમે જોઈ શકો છો બેનને ચાલુ કરી દીધું છે, કેમ આપણે રોટલી બને ગાઈઝ એ રીતના મસ્ત. આપણે જે રીતના આપણે રોટલીનો પણ લોટ છોડીએ, એ રીતના આપણે આનો પણ લોટ છોડવાનો છે. જોઈ શકો છો સ્ટાર્ટ કરી લીધું છે બેનને. હવે આના પછી આપણે મમ્મી શું કરી દીધી છે એ બતાવશે. જુઓ, કેમ કે સમોસા બનાવવાના છે, તો સમોસાની રેસીપી તમને ખ્યાલ તો આવવો જોઈએ. તો મમ્મી છોલી દીધી છે બટાકા. મમ્મી આ પેલા બાફી દીધા હતા ને બટાકા? પેલા બાફી દીધા. હા, કેટલા મિનિટ આમ અંદાજ? કેટલી સીટીઓ મારી હતી ભાઈ બટાકા બાફવા માટે? તમારા ગાઈસ ને કેવડો બરાબર હે? કોઈ વાત નહી, હોતા રહેતા હે ઘર મેં, ઘર ઘર કી બાત રહેતી હૈ થોડા બહોત. તો ગાઈઝ અભી ચલ રહા હૈ. તમે વિચારો છો કે જે અમારે બટાકા બાફ્યા હતા એ મમ્મી છોલી રહ્યા છે, એના પછી શું સ્ટાર્ટ કરી? ગાઈઝ બટાકા છોલી દીધા છે અને આ લોટ બી થઈ ગયો. વાવ, તમે જોઈ શકો છો મેદાન લોટ મજબૂત થઈ ગયો છે, જેમાં આપણે રોટલી બાંધીએ નહીં. ના, નોર્મલ ઢીલો રાખ્યો છે, નોર્મલ હો ભાઈ. અમારા બેન છે થોડા રિસાઈ ગયા છે આજે, નો ડાઉટ. તો ચલો ફટાફટ સમોસા ખાવાના છે એટલે. તો ગાઈઝ બેનને હથિયાર લઈ લીધું છે, બટાકાનો રોટલો કરી નાખશે એવું લાગી રહ્યું છે. જોઈ શકો તમે, આ તમે ચૂમો બનાવી દીધો ભાઈ. ગાઈઝ આ રીતના પણ કરવાનું છે, બટાકા બાફી દીધા હતા એના પછી આ રીતના આપણે હથિયાર લઈ લીધું છે. આવું હથિયાર જરૂરથી તમે ના લાવ્યો તો ક્યાં લાવી દેજે. હા, બેન મોકલાવી દેશે, વાંધો નહીં, ટેન્શન ના લેવું. કેવું કામ કે પરેશાન વધારે કરવાની છે યાર. ચલો થઈ ગયું, જેટલું મચાવ્યો મારી દાદ બધી મ કાઢે કૂધું. ચલો ભાઈ, તો ગાઈઝ કઢાઈ પણ બેનને મૂકી દીધી છે, અને આ છે આપણે સમોસાનો મસાલો, અને પ્લસ આમાં બે મરચાં પણ કટિંગ કરી દીધા છે. તો હવે સ્ટાર્ટ કરશું બનાવવાનું. તો પ્રોસેસમાં તમે જોતા રહેજો, તમને બધું ખ્યાલ આવી જ જશે, તમે પણ ઘરે બનાવી શકો, એના માટે આપણે વ્લોગ લાવ્યા છીએ. તો ચલો બેન રેડી? તો રેડી થઈ ગયા છે. ગાઈઝ અમે બે ડેકલી તેલ વેડ્યું છે, કેમ કે અમે મેમ્બર છીએ ચાર, બરોબર? તો અમારે સંપૂર્ણ માટે જે તમારું વધારે ફેમિલી હોય તો વધારે તમે તેલ વેડી શકો છો. તો નાખી દીધું છે જીરું, એના પછી તમને ગેસ નો પ્રોબ્લેમ હોય તો તમે હિંગ પણ નાખી શકો છો. જોઈ શકો છો હિંગ પણ નાખી દીધી અમે, પાછી પેલી રામદેવ ની હિંગ વાપરીએ છીએ, અમે કોઈ બી વાપરતા હોય અમને એટલી ખ્યાલ નહીં. બળી ગયું ભાઈ મરચા, ઓકે મરચા, અને પછી બીજું કઈ નાખવાનું ને? વઘાર કર્યો જોઈ શકો છો, અમે જે બટાકાનો સુંદો કરી નાખ્યો હતો એ પણ આની અંદર નાખી દીધો છે. બેન થોડા થોડા હસી રહ્યા છે, બેનને હથિયાર લઈને સુંદો કરી નાખ્યો. ચલો, આવી આવી તો કોઈ રેસીપી નહીં બનાવતું, હું વાત કરે. ચલે ફટાફટ, ચલો ગાઈઝ ક્લિયર કરી મળી. હજુ કઈ નાખવાનું છે? મરચા, મરચું, સૂકું મરચું એક જ ચમચ, હાફ બૂંદ હલ્દી, હાફ બૂંદ હલ્દી, પછી સ્વાદ અનુસાર નમક,
ગરમ મસાલો, હાફ બુંદ ગરમ મસાલો, પછી ઓકે બધું એકદમ મિક્સ કરી નાખવાનું છે. અને એકદમ સ્લો ગેસમાં, તમે જોઈ શકો એકદમ સ્લો ગેસ છે. તો ચલો ફટાફટ મિક્સ કરીને મળીએ તમને. છો ગાઈઝ, માવો રેડી થઈ ગયો છે. અને અંદર થોડા કોથમી પણ થોડી નાખી દઈશું, તમે જોઈ શકો છો એકદમ રેડી. ઓકે ગાઈઝ, તમે જોઈ શકો છો સ્ટાર્ટ કરી દીધું છે બેનને. એક મસ્તીને આપણે રોટલી બની એ રીતના જોઈ શકો તમે, રોટલી બની એ રીતના જ આપણે એની એકદમ સહેલી રીત છે ગાઈઝ. ચલો તો આના વચ્ચેથી ચાકુથી કટિંગ કરી દેવાનું. ઓકે હા, એના પછી આજે આપણે બનાવ્યો હતો જે મસાલો એ ભરી દેવામાં આવશે. એક એક ચમચ ને જે રીતના માવો ભરવો હોય એ રીતના. અત્યારે તો આપણે એક એક ચમચી રાખો ને ભાઈ. હા, અને એકદમ સહેલી રીત તમને પણ ઘરે બનાવશો ને તમે, કાલે જ બનાવી દો. આજે બ્લોક જોવો ને કાલે બનાવી દો. જો એ મસ્તીના પાણી અમે એક વાટકીમાં પાણી લઈ લીધું છે, તો એ કિનારી ઉપર પાણી પણ લગાવી દેવાનું અને આ રીતના વાળી દેવાનું. જોઈ શકો તમે અમારા લાડકી બેન કઈ રીતના વાળી રહ્યા છે. જો કોઈક દિવસ લાવશું બ્લોગમાં, હાલ તો આવતા નહીં કાયા થયા. જો એ હા ઓકે, જો એ સમોસો, એ સમોસો જો રેડી. એક સમોસો રેડી તો મૂકી દેશું, બીજા બની ગયા હતા પણ અમે પહેલાંના. ચલો આટલા ચાર થઈ ગયા છે. ઓકે બીજા સમોસામાં કઈ રીતના બનાવવાનું છે. હા, પાણી લગાવ્યું એકદમ સહેલી રીત. ઓહો, આ તો હું એ બનાવી દઉં, મારે યાદ આવશે તમે. એ હે, તો ગાઈઝ તમે શાની રાહ જુઓ, તમે પણ બનાવો, મોજ કરો ચોમાસામાં સમોસા. જો એકદમ મને તો એવું લાગ્યું, અને માર્કેટમાં તો લવાય જ નહીં એવું કેવું ભાઈ. જો રેડી, તો હવે આના પછી આપણે શું કરશું ભાઈ, તરશ્યું સમોસો. અને અમે આ ઘરે કેમ બનાવવાનું સ્ટાર્ટ કરી ખબર છે, હમણાં જ અમે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો કે ભાઈ આઈસ્ક્રીમની અંદર આઈસ્ક્રીમ ખાતા હતા બે ફેમિલી મેમ્બર, તો એની અંદર કપલ ખાતા હતા તો એની અંદર આંગળી નીકળી હતી. તો ભાઈ ઘરે જ ખાવું જરૂરી નથી, અત્યારે તો ચોમાસાની સિઝનની અંદર બધું પડી રહેલું હોય, વાસી હોય છે બરોબર. અને એક બીજું કે અમુક જગ્યાએ પાછા એ બી અમને સમાચાર મળ્યા કે ભાઈ ઉંદર ના ઘરોળીયા પણ નીકળે છે. મમ્મી ઉંદર ના ઘરોળીયા નીકળે, હું વાત કરતા ત્યાં હું તને નહીં કહેતો, તારા લાલ નહીં કહેતો, ઘેર બનાવો મ કહું, ઘેર બનાવો ફાયદો એટલો થાય. એના કારણે પાછા ઉંદર ઘરોળી ખાવાનું થાય, પછી એરોને પૈસા આલીને દુઃખ વરવાનું થાય. તો ભાઈ ગાયું, તો તમે પણ અમારા જેમ ઘરે જ બનાવજો. તો ચલો આગળ પ્રોસેસ ધીરે, એના અમારા તળવાના છે એ પણ અમે તમને પ્રોસેસ બતાવશું, પછી એનો સ્વાદ પણ લેશે. તો બ્લોગમાં બનાવી રહ્યો અમારા લાડકી બેન, તમે જો ઊંધું ગાળી મંડાઈ ગયા છો. હા જો આ ચાલુ જ છે પ્રોસેસ, જોઈ જો તમે. ઓકે આ બીજા છઠ્ઠા નંબરની આ સાઈઝ ચાલી રહી છે, જુઓ. ઓકે રેડી, આહા આખી ડીશ ભરાઈ. હું તો કીધું ચાર પાંચ જ બનશે, જુઓ ખાલી ફરીતના હું તમને એક વાર બતાવું પ્રોસેસ. પાણી લગાવ્યું, ધાર ઉપર પાણી લગાવ્યું, મસ્તી રીતના દબાઈ દેવાનું છે ને, પંચ કરી દેવાનું. પંચ કરી દીધું, હવા ના નીકળે એવું. ઓકે રેડી, ચલો ગાઈ રેડી થઈ ગયું ગાઈ. સીધા તેલ મૂકી દીધું છે ગેસ ઉપર, તો ફટાફટ તેલ થઈ જાય પછી એની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. ફાઇનલી ગાઈઝ તેલ થઈ ગયું છે, તો આપણે લઈ લેશું મોટા મોટો સમોસો. હા તો ચલો, વો હો જોઈ શકો છો, ડબડબાટી બોલાવી દીધી. હા ચાલુ થઈ ગયું છે, એક એક સમોસો જ નાખું ભાઈ. તો આજે તો મને બેનને ધંધે લગાડી દીધો છે, વાંધો નહીં, પણ આનું તો કોઈક દિવસ એમનો પરિણામ મળવાનું જ છે. તો ફટાફટ સ્ટાર્ટ કરીએ, એક તળી જાય અને બ્રાઉન કરવાનું, એકદમ બ્રાઉન, એકદમ ગાઈઝ બ્રાઉન કહે છે મારી બેન. તો આપણે બ્રાઉન એ હોય મસ્તી થવા માંડ્યું ગાઈઝ. તમે શાની રાહ જુઓ, તમે પણ ઘરે બનાવી શકો છો અને અમારા જેમ સ્વાદ સાથે એન્જોય કરી શકો છો. જોઈ શકો છો, થવા દો તમે, થોડો થવા દો, એકદમ બ્રાઉન બ્રાઉન. ચલો ગાઈઝ પછી મળીએ હેડો. ઓય ઓય, બ્રાઉન થઈ ગયો છે ગાઈઝ, લ્યો તાણ ખો તાણ ભાઈના હાથનો સમોસો. બીજો પણ નાખી દીધો હતો, બીજો પણ સ્ટાર્ટ થઈ રહ્યો છે. તો હવે એકદમ બ્રાઉન 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 બ્રાઉન, વાવ. તો ફટાફટ બીજા ચાર પાંચ કરીએ, ભાઈ પણ આવ્યો છે તો બધા ભેગા મળે, પાર્ટી શાર્ટી કરશું. તો ગાઈઝ બે સમોસા લઈ લીધા છે ને અમે, ટામેટા સોસ. ચલો બે ભાઈને થોડું ખાવા છે, ટામેટા સોસ નીકાળી દેશું. વાવ 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 વાવ, ચલો રેડી છે પ્લેટ. તો ચલો ગાઈઝ રેડી કરી દીધી ભાઈ, આવી જાઓ આવી જાઓ આવી જાઓ હેડો, અહીંયા અહીંયા અહીંયા. હા હા હા, લ્યો સ્ટાર્ટ કરો. ગાય સ્ટાર્ટ કરી લીધું, ચાખો ભાઈ હેડો. ઉદઘાટન ઉદઘાટન કેવું કામ કાઢશે,
મજબૂત ભાઈ પણ આવી ગયો છે. આહા બે જણા મંડી જાય. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like ગાય બોલીએ ઉણે પેલા ખાઈ લઈએ ફટાફટ સમોસા ખાઈ તમને મળીએ. ચલો ગાય સમોસા ખાતા હતા મોહન મારા ભાઈ મને તો મારા તો યાદ આવી ગયું મોટું પટલું ગીજોડી કાર્ટૂન જોયું જ હશે. બધા બાળકો બહુ ખુશ હોય. આપણે પણ આપણને જોવાનું મને કે આમ કે બે સમોસા ખાતા એક સમોસો ખાય ને એની બમણી તાકાત થઈ જાય દસ હાથી જેટલી થાળા મોટું ના. તો ભાઈ મોટું પટલું ગીજોડી સમોસા એટલા જોરદાર બનાવ્યા છે એનો માવો પણ એટલો જોરદાર હતો ટેસ્ટ. તો તમે પણ ક્યાંય મોટું પટલું જેવી જોડી તમે પણ તૈયાર કરજો અને મોજ કરો સમોસા ખાઓ અને બિંદાસ કરો ઘરની રેસ. કેવા લાગે? જોરદાર ને. બાકી બનાવવા જોઈએ ને ઘરે? ઘરે બનાવવા જોઈએ. બાકી ભાઈ પણ ખુશ થઈ ગયો. વિમલ બેન ની રેસીપી એટલે જોરદાર. શું કહે વિમલ, મજબૂત સમોસા બનાવ્યા એમ. બાકી આમ બાર ના ખાવાનું મન જ ના થાય. અને બે બે અમે એક લઈને આવ્યા હતા, બે બે ઝાપોડી ગયા સમોસા, બે બે ઝાપોડી ગયા. હજુ તો ખાવાનું પણ બાકી છે. તો મજા આવી ગઈ, મારો ભાઈ પણ ખુશ થઈ ગયો. ચલો મળીએ આગળ જોતા રહો. હજુ કંઈક નવું જોવા મળત. તો આ તો અમારી એકદમ દેશી રેસીપી હતી. તમે પણ ટ્રાય કરજો ઘરે, આવો ટેસ્ટ તમને પણ મળશે. જરૂરથી તમે ઘરે બનાવવાનું ભૂલતા નહીં. અને વરસાદની ઋતુ છે એટલે આપણા ખાવાના વિડીયો વધારે આવે છે, કેમ કે આપણે છીએ ગુજરાતી, તો ખાવાના શોખીન કહેવાઈએ. તો ગુજરાતી લોકો હોય તમને ખ્યાલ જ હશે, જેમાં મારા ગુજરાતી મિત્રો છે ખાવાના બહુ શોખીન હોય, ચટાકા ફટાકાવાળા. બરાબર. તો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. અને આપણા બધા અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરજો. તમને કંઈક અહીંયા બ્લોગ જોવા મળશે ગાય. તો હજુ શાની રાહ જુઓ, ફટાફટ જાય અને લાલ કલરનું બટન આવે છે દબાઈ દો. ચલો ફટાફટ મળીએ તમને આગળ. અને આવાજ અંદાજની અંદર તમે સપોર્ટ કરતા રહેજો ગાય. તો સીધી આપણે ઓનલી ફોર આ રેસીપી લાવ્યા હતા તો ખાધું. અને હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.